ઓમ શાંતિ સત્યાવીસ અગિયાર બે હજાર એકવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો જ્ઞાન જ્ઞાનધનનું દાન કરવાના માટે વિચાર વિચારસાગર મંથન કરો દાનનો શોખ રાખો તો મંથન ચાલતું રહે પ્રશ્ન છે જ્ઞાન માર્ગમાં સદા પોતાને તંદુરસ્ત રાખવાનું સાધન ક્યુ છે ઉત્તર છે સદા પોતે પોતાને તંદુરસ્ત રાખવાના માટે બાબા દ્વારા જે પણ જ્ઞાન ઘાસ મળે છે તેને ખાઈને પછી ઉગારવું જોઈએ અર્થાત મંથન કરવું જોઈએ જે બાળકોને મંથન કરવાની અર્થાત હજમ કરવાની આદત છે તે બીમાર નથી પડી શકતા સદા તંદુરસ્ત તે છે જેમનામાં વિકારોની બીમારી નથી ગીત છે તું પ્યાર કા સાગર હે ધારણા કે માટે મુખ્ય સાર બાપ જે સારી સારી વાતો સંભળાવે છે તેના પર વિચાર સાગર મંથન કરી અનેકોના કલ્યાણકારી બનવાનું છે ઉલટી સુલટી વાતો એક કાનેથી સાંભળી બીજાથી નીકાળી દેવાની છે બીજું કાંઈ પણ આસુરી સ્વભાવ છે તો તેને છોડવાનો છે બાપ જે જ્ઞાન ઘાસ ખવડાવે છે તેને વાઘોળતા રહેવાનું છે વરદાન સદા પોતાના પવિત્ર સ્વરૂપમાં સ્થિત રહી ગુણરૂપી મોતી વીણવા વાળા હંસ ભવ આપ હંસોનું સ્વરૂપ છે પવિત્ર અને કર્તવ્ય છે સદૈવ ગુણોરૂપી મોતી વીણવા અવગુણરૂપી પથ્થર ક્યારેય પણ બુદ્ધિમાં સ્વીકાર ન થાય પરંતુ આ કર્તવ્યને પાલન કરવાના માટે સદૈવ એક આજ્ઞા યાદ રહે કે ન ખરાબ વિચારવાનું છે ન ખરાબ સાંભળવાનું છે ન ખરાબ જોવાનું છે ન ખરાબ બોલવાનું છે જે આ આજ્ઞાને સદા સ્મૃતિમાં રાખે છે તે સદા સાગરના કિનારા પર રહે છે હંસોનું ઠેકાણું છે જ સાગર સ્લોગન ચાલતા ફરતા ફરિશતા સ્વરૂપમાં રહેવું આ જ બ્રહ્મા બાપની દિલપસંદ ગિફ્ટ છે ઓમ શાંતિ